नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनुं स्वागत छे। गुजरात प्रदेश भाजप अध्यक्ष तरीके नवसारीना सांसद सीआर पाटिल ना नामनी गईकाले हाईकमांड द्वारा जाहेरात करवामां आव्या बाद आजे बपोरे 12 कलाक अने 39 मिनिटना शुभ विजय मुहूर्ते मुख्यमंत्री विजयभाई रूपाणी अने नायब मुख्यमंत्री नितिनभाई पटेलनी विशेष उपस्थितिमां सीआर पाटिले विधिवत रीते प्रदेश भाजप प्रमुखनो चार्ज संभाळी लीधो हतो। आ तके तेओए जणाव्युं हतुं के पहेला हुं नीचे बेसतो हतो, परंतु आजे मने सीधो उपर बेसाडी दीधो छे। आवो मात्र भाजपमां ज शक्य छे। मारी पासे संगठननो अनुभव भले ओछो रह्यो, परंतु पक्षने मजबूत करवा माटे हुं हमेशा प्रामाणिकताथी सतत प्रयास करतो रहीश। विधानसभानी 8 बैठको माटे आगामी दिवसोमां योजानारी पेटा चूंटणीमां पण तमाम बैठको पर तोतिंग लीड साथे कमळ खिलशे, तेवो विश्वास पण पाटिले व्यक्त कर्यो हतो। गुजरात भाजप प्रदेश प्रमुख तरीके नवसारीना सांसद सीआर पाटिलनी नियुक्ति करवामां आवी छे। सीआर पाटिले अगाउ लोकसभानी चूंटणी समये महत्वपूर्ण भूमिका भजवी हती। તે ઉપરાંત સંગઠનમાં સીઆર પાટિલનું પ્રભુત્વ હોવાથી તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આ નિર્ણયને વધાવતા કહ્યું હતું કે સીઆર પાટિલ બૂથ લેવલના કાર્યકરો સુધી પકડ ધરાવે છે, જેથી આગામી દિવસોમાં ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ 8 બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજરોજ ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ અને અમારા સાથી કાર્યકર્તા આદમશી સી આર પાટિલ સાહેબની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજકોટ મહાનગરના તમામ કાર્યકર્તા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે। નાનામાં નાના કાર્યકર્તાને મોટું પદ આપી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો સી આર પાટિલ સાહેબ છે। સી આર પાટિલ સાહેબ 1989માં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારબાદ એક સાંસદ સુધીની એની સફર રહી છે અને સંગઠનમાં કુશળ અને ચૂંટણીના માઇક્રો પ્લાનિંગનું એક વિઝન ધરાવે છે। ત્યારે નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને જેપી નડ્ડા સાહેબે આજે એક નાનામાં નાના કાર્યકર્તાને પણ નાત જાતના ભેદભાવ વગર જ્ઞાતિથી ઉપર ઉઠીને આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ જેવી મહત્ત્વની જવાબદારી આપી છે, ત્યારે હું રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકે એને આવકારું છું। મેં વાત કરી એટલે પદ છે એ પાર્ટીમાં અમારા માટે કોઈ હોદ્દો નથી, જવાબદારી છે। કોઈ પણ એક કાર્યકર્તાને જવાબદારી આપી શકાય, પરંતુ એક ટીમ પાર્ટી, ટીમ ભાજપ તરીકે તમામ બૂથથી માંડી અને કેન્દ્રના કાર્યકર્તા સુધી તમામ કાર્યકર્તા એક સાથે ચૂંટણીનું કામ કરતી હોય છે। આગામી પેટા ચૂંટણી જે વિધાનસભાની 8 ચૂંટણી આવી રહી છે એ અવશ્ય ભારતીય જનતા પાર્ટી સી આર પાટિલ સાહેબના નેતૃત્વમાં જીતવાના છે। સ્વાભાવિક રીતે સી આર પાટિલ સાહેબ પાસે મેં વાત કરી કે ચૂંટણી જીતવાનું માઇક્રો પ્લાનિંગ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વારાણસી બેઠકના પણ ઇન્ચાર્જ રહી ચૂક્યા છે, ત્યારે પીએમ સાહેબની ચૂંટણીનું સુકાન જેણે સંભાળ્યું હોય ત્યારે એક ટીમ કાર્યકર્તા તરીકે સૌ સાથે મળી અને આગામી જે પેટા ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી અવશ્ય જીતવાની છે। બંગાળમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, જેને લઈ બંગાળ સરકાર દ્વારા ફરીથી લોકડાઉન કરવામાં આવશે। આ વખતનું લોકડાઉન નવા નિયમો તેમજ નવી પદ્ધતિ સાથે હશે। આ વખતનું લોકડાઉનમાં અઠવાડિયામાં 2 દિવસ સમગ્ર રાજ્ય બંધ રહેશે। તમામ કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ રહેશે। કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઈ લોકલ ટ્રાન્સમિશન ન ફેલાય તે હેતુથી આ લોકડાઉન કરવામાં આવ્યું છે। ખાસ તો લોકલ ટ્રાન્સમિશન વધતું જાય છે અને એને લીધે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોવાથી સરકાર દ્વારા ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે, જે વિશે માહિતી આપવા જોડાયા છે અબ તકના સંવાદદાતા પ્રતિપાલસિંહ ઝાલા। તો શું છે સમગ્ર વિગત પ્રતિપાલસિંહ? જી, વાત કરવામાં આવે તો ભારત દેશની અત્યારે કોરોનાને લઈને જે સ્થિતિ છે, ત્યારે હાલ ભારત દેશ કહેવાય કે વિશ્વની અંદર રશિયા અને બ્રાઝિલને પાછળ મૂકીને અને ત્રીજા સ્થાને આવી ગયું છે। ભારત દેશની અંદર અત્યારે ખાસ કરીને 10 લાખથી પણ કેસો વધારે નોંધાયા છે। હાલ દેશની પરિસ્થિતિ જોતાં સંક્રમણ જે છે એ વધી રહ્યું છે, ત્યારે તેને લઈને બંગાળની અંદરથીને સમાચાર આવી રહ્યા છે કે ત્યાં પણ સંક્રમણનું વ્યાપ વધતો જતો હતો, ત્યારે બંગાળની કહેવાય કે મમતા બેનર્જીની
सरकार द्वारा संक्रमण ने रोकवा माटे स्थानिक बैठक करवामां आवी हती। आ बैठक में खास करीने त्यांना वरिष्ठ अधिकारी अने पोलिस अधिकारी साथे बेसीने आ संक्रमण ने कई रीतनी आ संक्रमण की श्रृंखला ने कई रीतना तोड़वी तेने लईने चर्चा करवामां आवी। त्यारे हाल हवे पश्चिम बंगाल में अठवाडिया में 2 दिवस समग्र राज्य बंद रहेशे। त्यारे बधी ज ट्रांसपोर्टेशन थी लईने सरकारी ऑफिसो कॉर्पोरेट ऑफिसो ने उद्योगों ने बंद राखवामां आवशे। खास करीने आ ज्यारे आनाथी जो संक्रमण नहीं रोकाय अने आनाथी पण वधु हजी संक्रमण फैलाय तो तेने लई पण आगळनी रणनीतिओ करवा माटे सरकार हजी आवनारा दिवસોમાં બેઠક યોજશે। જી મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા, તે બાદ હવે ફરી અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે। તેઓની આ ઓચિંતી મુલાકાતને પગલે તંત્ર દોડતું થયું છે। તેઓએ જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં જિલ્લામાં કોરોનાની હાલની પરિસ્થિતિની વિગતો મેળવી હતી। ઉપરાંત તેઓએ હાલ તંત્ર દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની સમીક્ષા પણ કરી હતી। 99 વર્ષ સુધી બ્રિટન પાસે લીઝ પર રહેલા હોંગકોંગની સ્વતંત્રતા ઉપર ડ્રેગને તરાપ મારી છે। ચીનને 1997માં બ્રિટને હોંગકોંગ પરત આપ્યું હતું, ત્યારબાદ ચીને યેન કેન પ્રકારે હોંગકોંગ ઉપર સામ્યવાદી સકંજો કસવા પ્રયત્નો કર્યા હતા। હોંગકોંગ વિશ્વના ટોચના આર્થિક કેપિટલ પૈકીનું એક છે, જ્યાંથી ખૂબ જ મોટા આર્થિક ટ્રાન્ઝેક્શન થતા હોય છે। વિશ્વમાં ટોચના 10 શેર બજારોમાં હોંગકોંગ 5મો ક્રમ ધરાવે છે, જેથી હોંગકોંગનો કારોબાર આખા વિશ્વ માટે જરૂરી છે। ત્યારે ચીન દ્વારા હોંગકોંગને ભરડામાં લેવા થતા પ્રયત્ન સામે ઓસ્ટ્રેલિયા કેનેડા બાદ હવે બ્રિટને પણ હુંકાર કર્યો છે, જે અંગે માહિતી આપવા જોડાયા છે સંવાદદાતા ધીરેન મકવાણા। જી ધીરેન, શું છે સમગ્ર વિગત? જી, મુક્ત વૈશ્વિક વેપારના પાટનગર સમાન ગણાતા હોંગકોંગમાં ધીમે ધીમે ચીન પોતાનો સામ્યવાદી કબજો પ્રબળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે। ચીની સરકાર દ્વારા તાજેતરમાં નવો સુરક્ષા ધારો અમલમાં લાવવામાં આવ્યો છે, જે સામે હોંગકોંગની પ્રજામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। અને હોંગકોંગની પ્રજા કે જેઓ પોતાની જાતને ચાઇનીઝ સ્વીકારવા તૈયાર નથી અને ત્યાં મોટાભાગની પંચરગી પ્રજા છે, તે ચીનના આવા સામ્યવાદી વલણ સામે પોતાનો આક્રોશ ઠાલી રહી છે। ત્યારે દુનિયાના વિવિધ દેશો આ ચીનના સામ્યવાદી વલણ સામે પોતાનો વર્તો જવાબ આપી રહ્યા છે। પહેલાં કેનેડા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને હવે ઇંગ્લેન્ડે પણ ચીન સાથે આ મુદ્દે જે ખાસ સંધિ કરેલી હતી હોંગકોંગ સાથે, એ સંધિ તોડવાની જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે 99 વર્ષ સુધી બ્રિટિશ કોલોની રહેલા હોંગકોંગ અને 1997માં બ્રિટન સરકારે ચીનને સોંપ્યું હતું। ચીનને સોંપ્યા બાદ ચીનનું જે મુક્ત વ્યાપાર તંત્ર હતું ત્યાં સુધી આખા વિશ્વના મોટાભાગના ઉદ્યોગો નું હેડક્વાર્ટર હોંગકોંગ ગણાતું હતું, પરંતુ જે રીતે હોંગકોંગમાં હોંગકોંગને પોતાના શાસન નીતિ લેવા માટે ચીન દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે અને પોતાની વિસ્તારવાદી સામ્યવાદી નીતિના કારણે હોંગકોંગની પ્રજાને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તેઓને ચીનની જેમ સામ્યવાદી શાસન નીચે લેવામાં આવશે, તેથી ચીનની પ્રજામાં ભારે આક્રોશ છે, જેને લઈને કેનેડા ઓસ્ટ્રેલિયા બાદ હવે ઇંગ્લેન્ડે પણ ચીન સાથે જે ખાસ હોંગકોંગ સાથે જે ખાસ ટેટી એટલે કે સંધિ હતી તેનો તોડવાની જાહેરાત કરી છે। જી, હાલમાં રાજકોટ શહેરમાં ભળેલા નવા વિસ્તારોની સફાઈ કામદારની કુલ 441 જગ્યા માટે ભરતી પ્રક્રિયા માટેના અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। મનપાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો, ત્યારે નાયબ કમિશનર A.R. સિંઘે જણાવેલ કે શહેરની તમામ વોર્ડ ઓફિસ ખાતેથી ફોર્મ વિતરણ કરવામાં આવશે। રાજકોટ સફાઈ કામદાર એસોસિએશનના મંત્રી તરીકે રાજકોટ શહેરમાં અમારા વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારોની ભરતી અંગેની જે ફોર્મ વિતરણની શરૂઆત કરવામાં આવેલ હોય, રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમારા વાલ્મીકી સમાજના બેકાર અને બેરોજગાર ભાઈઓ બહેનોને જે એક આ તક મળી છે, આ તકની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે સફાઈ કામદારોની એક ભરતી કરવાનો જે નિર્ણય કરવામાં આવેલ હોય, આજના જે આ ભરતીના ફોર્મની વિતરણની અંદર અમારા બેકાર બેરોજગાર ભાઈઓ બહેનો ને જે એક આ તક મળી છે, આ તકના અનુસંધાને રાજકોટ શહેરમાંથી અમારા બેકાર બેરોજગાર ભાઈઓ બહેનોના તમે ટોળા જોઈ શકો છો અને આની અંદર સફાઈ કામદારોની ભરતીની અંદર
जे कॉर्पोरेशन ने जे कई निर्णय लीधो से अधिकारी पदाधिकारी ये निर्णय ने अमे समर्थन आपी छे अने एक यूनियन प्रतिनिधि तरीके राजकोट शहेरना समग्र मारा वाल्मीकि समाजना सौ भाईओ बहनों ने पण मारी खास विनंती है कि आवनारा दिवसों में जे सफाई कामदारों की भर्ती है आ भर्ती पूरेपूरो लाभ लई अने आपणे बधाए संगठित बनी अने राजकोट महानगरपालिकाना कमिश्नर श्री अने राजकोटना मेयर श्री ने अपने जो अवारनवार रजूआतों करी है यूनियनों द्वारा अपने जो एक तक मिली है कि भाई सफाई कामदारों ने भर्ती करवा अंगे जे कॉर्पोरेशन की अंदर जो शासक पक्ष और कॉर्पोरेशन अधिकारी जे आ निर्णय लेल है इन्हें अमे आवकारी छे आवनारा दिवसों में आनो पूरतो लाभ अमारा समाज ने जे बेकार बेरोजगार भाईओ बहनों से एने पूरतो लाभ मळे अने अत्यारे हालना तबके जे फॉर्मनु वितरणनु जे शुरुआत करवामां आवेल छे पण आ फॉर्मनी अंदर अमुक लोको जे पड़ापड़ी करे छे अने जे खोटा घोंघाट देकारा करी अने जे विखूटा पड़ी अने जे काई एक घसण करे छे पण एवो भाव नहीं राखता राजकोटना तमाम वाल्मीकि समाजने आनो न्याय मळशे आवनारा दिवसों में जे भर्ती छे आ भर्तीनी अंदर अमे तमाम यूनियनना प्रतिनिधिओ अने कॉर्पोरेशनना अधिकारीओ अने पदाधिकारीओ बधानी सहमति अने समाजना आगेवानोनी उपस्थिति में जे काई सफाई कामदारोनी भर्ती करवानी छे आ भर्तीनी अंदर पूरतो बधाने न्याय अपावशुं। विश्व आखू हाल डिजिटल तरफ आगळ वधी रह्युं छे त्यारे डिजिटलमां सुरक्षाना छींदा होवाना कारणे साइबर हुमलानी दहशत पण खूब ज मोटा प्रमाणमां जोवा मळी छे। ઘણી ખરી વેબસાઇટ સુરક્ષાના અભાવે હેક પણ થઈ જતી હોય છે અને મહત્તમ ડેટા જે મળવાપાત્ર હોય તેનો ગેરઉપયોગ પણ થતો જોવા મળે છે। આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતે ચાઇનાની 59 એપ્લિકેશનોને પ્રતિબંધિત કરી છે। બીજી તરફ સૌથી મોટો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે સરકારી ટેલિકોમ વિભાગની વેબસાઇટ સાયબર વાયરસના કારણે જોખમી માનવામાં આવી છે। નિયત સમયમાં જે સિક્યોરિટી ઓડિટ થવા જોઈએ તે થઈ શકતા નથી। આ તકે ટેલિકોમ વિભાગની વેબસાઇટમાં જે સિક્યોરિટી ઓડિટ સર્ટિફિકેશન હાથવેત કરવાનું હોય તેમાં પણ ઘણો ખરો અભાવ જોવા મળ્યો છે। આ તકે સિક્યોરિટી ઓડિટ વિંગના જણાવ્યા મુજબ સરકારે નિયત સમયમાં સર્ટિફિકેટ પૂર્ણ કરી આપવાના રહેશે, જે વિશે માહિતી આપવા જોડાયા છે અબતકના સંવાદદાતા મારુત ત્રિવેદી। જી મારુત, શું છે સમગ્ર વિગત? જે વિશ્વ આખું અત્યારના ડિજિટલ તરફ અગ્રેસર થઈ રહ્યું છે ને ક્યાંક ડિજિટલ ઇકોનોમી તરફ પણ વિશ્વના અનેક જે રાજ્યો છે, જે દેશો છે તે આગળ આવી રહ્યા છે। ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશ પણ ડિજિટલ ઇકોનોમીને પ્રાધાન્ય આપવા માટે અનેકવિધ પ્રકારના જે નીતિ નિયમો છે, જે યોજનાઓ છે તે બનાવી રહ્યું છે। પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, ભારત સરકારનું જે એક મંત્રાલય છે, તેની જે વેબ પોર્ટલ પરની તેની જે વેબસાઇટ છે તે સિક્યોર નથી। ક્યાંક ને ક્યાંક સાયબર એટેક થવાનો પણ અત્યારના ભીતિ સામે આવી છે। વાત કરવામાં આવે તો સિક્યુરિટી વિંગ દ્વારા, ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને તાકીદ કરવામાં આવી છે કે તેમના દ્વારા ખૂબ નજીકના સમયમાં તમામ પ્રકારના જે જરૂરી સુરક્ષાને લગતા જે સર્ટિફિકેટ્સ છે તે પૂરા પાડવામાં આવે તો જ કહી શકાય કે વેબસાઇટની રક્ષણ સાયબર એટેકથી કઈ રીતે બચાવી શકાય તે માટેના રક્ષણ કરી શકવામાં આવશે। હાલ અત્યારના ભારત દેશ દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન, જે 59 જેટલી એપ્લિકેશનો જે પ્રતિબંધિત કરી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે આ તમામ જે વેબસાઇટ છે, જેમ કે ટિકટોક છે, વીચેટ છે, હેલો છે, આ તમામ ભારતીય લોકોના જે ડેટા છે તે બીજા રાજ્યોમાં તેનો ગેરઉપયોગ થતો, બીજા દેશોમાં તેનો ગેરઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ભારત સરકારના મહત્વપૂર્ણ વિભાગના પણ ડેટા ક્યાંક ને ક્યાંક તેનો ગેરઉપયોગ ન થાય અને કોઈ મોટો સાયબર એટેક ન થાય તે માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે અને જેમાં ઓડિટ વિંગ દ્વારા સ્પષ્ટપણે તાકીદ પણ કરવામાં આવી છે અને આદેશ પણ આપવામાં આવ્યો છે કે નિર્ધારિત સમયમાં તમામ પ્રકારના જે સર્ટિફિકેટ્સ છે તે પૂરા પાડવામાં આવે। જી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને ગુલાબનગરમાં ઓમ ક્લિનિક નામે કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઇસમને ઝડપી પાડ્યો છે। બદ્રીભાઈ બાપુભાઈ સૂર્યવંશી નામનો ઇસમ છેલ્લા 2 વર્ષથી ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે, જેને એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। તેના ક્લિનિક પર મેડિકલ ડિગ્રી વિનાના હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલાઓ સહિતની વસ્તુઓ પણ કબજે કરી છે। હાલ રાજકોટ પોલીસ દ્વારા આ ઇસમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ડુપ્લિકેટ ડોક્ટર વિશે ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયાએ વધુ માહિતી આપી હતી। પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ, ડીસીપી ઝોન 1 પ્રવીણ કુંવર મીણા સાહેબ, ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સાહેબની ટીમ મિટિંગમાં માનનીય સીપી સાહેબને ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ શહેરમાં નકલી ડોક્ટરો
राजकोटवासी आरोग्य साथ छेड़ा करी एलोपैथी प्रेक्टिस् कर रहेल है जे बाबते जाण करता अमो आ बाबत की जाँ एसओजी पीआई श्री आर वाई रावल साहेब ने करेल आर वाई रावल साहेबे टीम हेड कॉन्स्टेबल भनुभाई मियात्रा किशोर भाई हितेश भाई वगैरह ने एक टीम बनाई आ बाबते पेट्रोलिंग कर सघन माहिती मेळवा जणावता आ कामें बद्रीभाई बापूभाई सूर्यवंशी जाते मोची रहेवानू विनायक शेरी नंबर 17 मवड़ी रोड वालों के जे गुलाबनगर शेरी नंबर 2 में ओम क्लिनिक नामे प्रेक्टिस नाम ओम क्लिनिक करीने दवाखानू चलावतो हतो जेनी पासे कोई पण प्रकारनी डिग्री के आधार हता नहीं तेम छतां पण तेओ एलोपैथी दवाओनी टूंकमां त्यां आवता ग्राहकोने पेशेंटोने एलोपैथी दवानी सारवार आपतो होय जेथी करी तेरनी सामे आईपीसी कलम 419 तथा मेडिकल प्रेक्टिशनर एक्टनी कलम 30 मुजब गुनो दाखल करवामां आवेल छे। आ आरोपीनी हकीकत एवी छे के ते मूळ उज्जैननो रहेवासी छे अने तेने इंदोरमां 2 वर्ष सुधी नर्सिंगनो कोर्स करेलो हतो अने ते छेल्ला 2 वर्षथी राजकोट शहेरमां आवीने वसेलो हतो अने होम क्लिनिक नामे दवाखानुं करी અને પ્રેક્ટિસ કરી રહ્યો હતો। ભારે વરસાદના કારણે આસામ અને વેસ્ટ બંગાળમાં ચાના ઉત્પાદનમાં 10% નું ગાબડું પડી ગયું છે। અગાઉ પણ ચા ઉદ્યોગને ઓછા ઉત્પાદન અને બગડેલી ક્વોલિટીના કારણે ફટકો પડ્યો હતો, જેના પરિણામે ચાના ભાવમાં 50% સુધીનો વધારો જોવા મળ્યો હતો। ચાની ક્વોલિટી મુજબ ભાવમાં વધારો નોંધાયો હતો। ચાલુ વર્ષે મોંઘી થયેલી ચા હવે વધુ મોંઘી થવા જઈ રહી છે। લોકડાઉનના કારણે ચાના પાંદડાનું કટિંગ કરવાનું મોડું થઈ ગયું હતું, જેથી કેટલીક ચાની ક્વોલિટી પણ બગડી હતી। આ ઉપરાંત ચાને વધુ પાણી નહીં અને વધુ તડકો પણ નહીં તેવું માપસરનું વાતાવરણ જોઈતું હોય છે, પરંતુ હાલ ભારે વરસાદના કારણે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના ઉત્પાદન પર પાણી ફરી વળ્યું છે। જુલાઈ મહિનાના અંત સુધીમાં ચાના ઉદ્યોગને મસમોટું નુકસાન જાય તેવી વકી છે, જે અંગે વધુ માહિતી આપવા જોડાયા છે જિજ્ઞા ગઢવી। જે જિજ્ઞા શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લોકો ચાના રસિકો છે, ત્યારે ખરેખર આ ચા જે રીતે બને છે, જે રીતે આસામ પશ્ચિમ બંગાળ સહિત ચાની ખેતી કરવામાં આવે છે, ત્યારે હાલની જો સાંપ્રત પરિસ્થિતિની વાત કરવામાં આવે ત્યારે ચાના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। સૌપ્રથમ તો જે રીતે વાત કરું તો ચાની ક્વોલિટી ચાના પ્રથમ 2 પાકમાંથી જ મળતી હોય છે, ત્યારે અત્યારના પરિસ્થિતિનું નિર્માણ એવું થવા પામ્યું હતું કે લોકડાઉનના કારણે ચાની ખેતીમાં પણ સમય વધારે લાગ્યો હતો અને ચાની લણણીમાં વધારે સમય લાગ્યો હતો, જેના કારણે ચાની ક્વોલિટીમાં પણ ફેરફાર નોંધાયો હતો। આ ઉપરાંત ચાના ભાવમાં 50% જેટલો વધારો નોંધાયો હતો। સવિશેષ વાત કરવામાં આવે તો અત્યારના જે રીતે લોકડાઉન ચાને ક્યાંક ભરખી ગયું, તે જ રીતે ભારેથી અતિભારે વરસાદના કારણે પણ ચાના પાકને અતિ નુકસાન પહોંચવા પામ્યું છે। ત્યારે હવે અત્યારના જે રીતે ચાના પાકની વાત કરીએ તો અત્યારે ચાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને એક સમયમાં જે ચાને કડવી કહેવામાં આવતી હતી ત્યારે હવે ચા આગામી દિવસોમાં લોકો માટે ઝેરી બની શકે તેવું પણ હાલ નોંધવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ તો જે રીતે ચાના ઉત્પાદનની વાત કરીએ 3.9 કરોડ કિલો ટન જે રીતે ચાનું ઉત્પાદન થતું હતું તેમાં ઉત્તરોત્તર હવે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ અત્યારના જે રીતે ભારે વરસાદના કારણે ચાના ઉત્પાદનને ભારે અસરો થવા પામી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આ બાબતને લઈને કઈ રીતે નિરાકરણ મેળવી શકાશે। જી, આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજે તેમના ધર્મપત્ની જોડે આશુતોષ મહાદેવ મંદિર ખાતે શિવ પૂજા કરી ધ્વજા ચડાવી હતી। આવતીકાલે દિલ્હી ખાતે રાજ્યસભાના સભ્ય તરીકે અભયભાઈ ભારદ્વાજ શપથ ગ્રહણ કરશે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ શપથ લેવડાવશે। શિવ સિવાય કંઈ સંભવિત નથી અને શિવથી કાંઈ અસંભવિત નથી। શિવ તત્વમાં માનનારનો જગતમાં હંમેશા વિજય થાય છે, વિજય થતો રહ્યો છે। શિવ અંતિમ સત્ય છે, શિવ સર્જનહાર પણ છે, શિવ વિનાશ કરનાર પણ છે। શિવ તત્વને જે લોકો સમજી શક્યા છે આ તમામ લોકોના જીવનમાં તમને આમૂલ પરિવર્તન મળશે, જોઈ શકાશે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી,
गृहमंत्री श्री अमित भाई शाह अने अपना मुख्यमंत्री श्री विजयभाई रूपाणी आपे जोयुं हशे के हमेशा कोई शुभ कार्य वेपार धंधानो विकास तेनी उघराणी अने उधारी पर आधारित छे। वर्षो पहला वेपार धंधामां विनिमय पद्धति अस्तित्वमां हती। वेपार धंधाना विकासनी साथे प्रकार बदलाया, परंतु वेपारीनी उघराणी समयसर मळी रहे ते माटे हुंडी, प्रोमिसनरी नोट अने चेक जरूरी छे। चेक एटले रकम चूकवी दीधानी अने स्वीकारी लीधानी लेती देतीनी व्यवस्थानो एक भाग रह्यो छे। त्यारे चेक रिटर्नना कायदामां नाणा मंत्रालय द्वारा धरमूळथी फेरफार थवा माटे मंगायेला अभिप्राय सामे वेपारी मंडळ द्वारा नाराजगी व्यक्त करी वेपारीनी सलामती माटे चेक रिटर्ननो कायदो योग्य होवानुं कही कायदामां छूटछाट आपी बुठ्ठो करवामां आवशे तो वेपार धंधानी उघराणी फसाई जवानी दहેશત व्यक्त करवामां आवी छे। जे विशे वधु माहिती आपवा जोडाया छे अमारा संवाददाता गौरव राजसिंह। जी गौरव राजसिंह, शुं छे समग्र विगत? जी चोक्कस, वर्षोथी जे वेपार धंधो छे तेनो मुख्य पासू जो कही शकाय तो उघराणी अने उधारी होय छे। अने हाल सुधी जे वेपारनी पद्धतिओ छे तेमां अनेकविध प्रकारना फेरफारो आव्या छे। अगाउ विनिमय पद्धतिथी जे वेपारीओ छे ए वेपार करता हता, परंतु समय ज्यारे बदलायो छे तेनी साथे वेपार धंधानी पद्धतिओ पण बदलाई छे। हाल जे नोटिसथी माँडीने चेक प्रकारनी जे पद्धतिओ छे ते अमलमां छे, अने तेना कारणे विश्वास राखीने वेपारीओ एकबીજા સાથે ધંધો કરતા હોય છે। હાલ વેપારીઓની પરિસ્થિતિ એ પ્રકારની છે જે રીતે પ્રવર્તમાન અને સાંપ્રત પરિસ્થિતિમાં કોરોના મહામારી જે રીતે ફાટી નીકળી છે તેના કારણે ઉદ્યોગ ધંધાઓ ધોવાયા છે। તેના પરિણામે કહી શકાય કે હાલ જે સામાન્ય માનવી છે, જે સામાન્ય વેપારી છે, તેના હાથ પર રોકડ નથી, અને તેવા સંજોગોમાં ચેક દ્વારા ચેકની વિશ્વસનીયતા ઉપર વ્યવહાર કરવામાં આવે છે। તેવા સંજોગોમાં, તેવા કાળમાં ખાસ જે ચેક રિટર્નના કાયદા છે તેને બૂઠો કરી દેવા માટેની જે અભિપ્રાય નાણાં મંત્રાલયે વેપારીઓ પાસેથી અને અનેકવિધ સંસ્થાઓ પાસેથી માગ્યા છે, તેને લઈને વેપારી મંડળ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। નાણાં મંત્રાલયમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે જે રીતે હાલ સુધીમાં જે વેપારીઓ છે એ ચેક ઉપર તમામ પ્રકારની વિશ્વસનીયતા દાખવીને વેપાર કરી રહ્યા હતા, ત્યારે તેવા સંજોગોમાં જો ચેક રિટર્નના કાયદાને બુઠ્ઠો કરી દેવામાં આવશે તો વેપારમાં જે વિશ્વસનીયતા છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ જશે, અને તેના કારણે આગામી સમયમાં જે ઉધારી ઉપર ધંધો હાલ સુધી ચાલી રહ્યો હતો તો તે ન થઈ શકે તે પ્રકારની દહેશત પણ હાલ વેપારી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં આપણે આ વિશે વાત કરીએ તો ખાસ જે રીતે ચેક રિટર્નના કિસ્સામાં એક ખૂબ ગંભીર ગુનો આ ગણવામાં આવે છે, અને તેને લઈને ખૂબ ગંભીરતાથી આ જે કેસ છે એ કોર્ટમાં ચાલતો હોય છે, પરંતુ હાલ જે રીતે વાત સામે આવી રહી છે, જે રીતે બાબતો સામે આવી રહી છે, તેના કારણે જે ચેક રિટર્નના કાયદા હશે, જે વ્યક્તિ ચેક લખનાર હશે તેની ઉપર જે અગાઉ જે રીતે કડક પગલાઓ લેવામાં આવતા હતા તે પ્રકારના પગલાઓ નહીં લેવામાં આવે, તેના કારણે એક પ્રકારની એ પણ દહેશત છે કે જે ચેકની જે મર્યાદા હતી, જે ચેકની એક કિંમત હતી તે પણ ઓછી થશે, અને તેના કારણે સમગ્ર વેપારમાં જે વિશ્વસનીયતા હતી એ દૂર થશે। સાથે સાથે હાલ અનેકવિધ પ્રકારની જે લોન થતી હોય છે અને જે ચૂકવણી ઈએમઆઈ સ્વરૂપે થતી હોય છે તેમાં પણ ચેકની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે, તો આ ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક જોખવાય તેવા પ્રકારની દહેશત પણ વેપારી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ સંજોગોમાં જે ચેક રિટર્નના કાયદાને બુઠ્ઠો બનાવવાની બાબત છે તેનો વિરોધ જે રીતે કરાઈ રહ્યો છે તેને જોઈને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે જે નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં લેવાની વાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અસરકારકતા ઊભી થશે। જી રાજકોટમાં વોર્ડ નંબર 13માં પાણી કાપ હોવાથી મહિલાઓ દ્વારા માટલા ફોડી વિરોધ કરાયો। રાજકોટમાં પાણી પ્રશ્ન ભૂતકાળ બની ગયો હતો, પરંતુ શહેરના વોર્ડ નંબર 13માં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવતા સ્થાનિક મહિલા સહિત કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો હતો અને દરરોજ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજનો અમારો વિરોધ છે એટલા માટે કે આ કારણ વગરનું, કોઈ પણ કારણ વગરનો આજે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। આટલો વરસાદ થયો, ખૂબ પાણી આવ્યું છે, પણ આ પાણી કાપ શું કામ મૂકવામાં આવ્યો એનું કારણ તંત્ર કે શાસકો દર્શાવશે નહીં, પણ એવું કહે છે કે ટાંકા સાફ કરવા છે। આપણું તંત્ર કોઈ એવું તો નથી કે જે પોતે વર્ષની અંદર ટાંકા સાફ કરી નાખે, એવું તો આપણે ક્યારેય જોયું નથી અત્યાર સુધી, પણ જે અતિ માત્રામાં ક્લોરિન નાખી દીધું છે ટાંકાની અંદર। ગ્રાહકના હિતોને રક્ષણ આપતા નવા ગ્રાહક સુરક્ષા ધારાની આજથી અમલવારી થઈ છે।
આ કાયદા અંતર્ગત ઈ કોમર્સ સેક્ટરને આવરી લેવાયું છે, જેના અનુસંધાને હવેથી કોઈ ગ્રાહક વસ્તુનો ઓર્ડર આપ્યા બાદ જો તેને કેન્સલ કરાવે તો તેનો ચાર્જ કંપની વસૂલી નહીં શકે। ઉપરાંત જો કોઈ ઈ કોમર્સ કંપની કોઈ કારણસર ગ્રાહકે આપેલો ઓર્ડર કેન્સલ કરે તો તેને ચાર્જ ભરવો પડે। ત્યારે દૂરથી વેપાર કરનારા વેપારીઓ પણ હવે ગ્રાહકોની સુરક્ષાની જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં। ગ્રાહકોને નવા કાયદામાં લડવા માટે વધુ પાવર આપવામાં આવ્યા છે। નવા કાયદાના કારણે કોઈ પણ માર્કેટ પ્લેસમાં જે તે પ્લેટફોર્મની જવાબદારી નક્કી થઈ છે। અત્યાર સુધી થર્ડ પાર્ટી સેલ્સ ઉપર જવાબદારી રહેતી હતી। નોંધનીય છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નો એક ભાગ ઈ કોમર્સને લગતા કાયદાનો પણ છે। ઈ રિટેલર્સ અને તેના સેલર્સ સામે ગ્રાહકોનું હિત જળવાઈ રહે તે જોવાનું કામ આ કાયદો કરશે। જે અંગે વધુ માહિતી આપવા જોડાયા છે સંવાદદાતા ખુશી ભટ્ટી। જી ખુશી, શું છે સમગ્ર વિગત? જી વાત કરવામાં આવે તો ગ્રાહકોને સુરક્ષા આપતો નવા ગ્રાહક સુરક્ષા કાયદાનો આજથી અમલવારી કરવામાં આવી છે, ત્યારે આ કાયદામાં અંતર્ગત ઈ કોમર્સને પણ આવરી લેવામાં આવ્યું છે। ત્યારે વધુમાં વાત કરી તો જ્યારે કોઈ પણ ઓનલાઈન ખરીદી કરવામાં આવી ત્યારે ગ્રાહક કોઈ માલ પરત મોકલી આપે છે તો તેના પર તેનો કોઈ ચાર્જિસ લગાડવામાં આવશે નહીં? ઉપરાંત કોઈ પણ ઈ કોમર્સ કંપની છે તે કોઈ પણ કારણોસર ગ્રાહકોને માલ પહોંચાડી શકતી નથી તો તેનો ચાર્જ તેમને ભરવો પડશે? નોંધનીય છે કે આ જે નવો કાયદો છે જે અમલવારી કરવામાં આવી છે તેમાં કોઈ પણ દૂરથી વેપાર કરતા વેપારીઓ પણ આ જે ગ્રાહક સુરક્ષાના કાયદાની જવાબદારીમાં આવે છે, અને આ કાયદાથી ગ્રાહક જે આ નવો કાયદો છે એમાં ગ્રાહકોને વધુ પાવર આપવામાં આવે છે। ત્યારે વધુમાં જો વાત કરી તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અંતર્ગત ઈ કોમર્સને પણ આમાં આવરી લેવામાં આવ્યું છે। ત્યારે આ વાત સ્પષ્ટ થાય છે કે જે કોઈ પણ જે કન્ઝ્યુમર છે કોઈ પણ ઓનલાઈન ખરીદી કરી હોય ત્યારે જે તે પ્રોડક્ટ આપી હોય અને ગ્રાહક તેને પરત કરે તો તેનું રિફંડમાં પણ તેની ભરપાઈ કરી શકે નહીં। ઉપરાંત કોઈ પણ જે ઇકોમર્સ કંપની છે તેને જે તે ગ્રાહકે જે પાછી જે વસ્તુ આપેલ હોય તેનો પણ તે ખર્ચ લઈ શકે નહીં। ઉપરાંત ગ્રાહકો જે તે ઓનલાઈન કંપની છે જે તે ઇકોમર્સ કંપની છે તેઓ ગ્રાહકોને કોઈ પણ જાતની ખોટી માહિતી પણ આપી શકે નહીં। જી ઓખાની નગરપાલિકા સ્કૂલમાં 100 સ્કેલ્ડ વાઇપર સાપ નીકળતા શાળામાં દોડધામ મચી હતી, ત્યારે શાળાના શિક્ષિકા પ્રીતિબેન ચાવડા દ્વારા સાપ પ્રત્યેની જાણકારી અને સાહસને કારણે સાપને પકડીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો। શિક્ષિકાના આ કાર્યને પ્રિન્સિપાલ અને સાથી શિક્ષકોએ બિરદાવ્યું હતું। અબડાસા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ખેડૂતો દ્વારા ડુમરાની 1997માં 11 જેટલા ખાતેદારોને મળેલ જમીનનો આજ સુધી કબજો સોંપાયો નથી એ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો 15 દિવસમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। આ તકે જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અધિકાર મંચ દ્વારા અબડાસા તાલુકાના ડુમરા ગામમાં 1997ની અંદર જે જમીનની સાથણીમાં મળેલ હતી તે જમીનના કબજાઓ આજ દિવસ સુધી ખેડૂતોને મળેલ નથી, જેની અનેકવાર બીજા હુકમો પણ થયેલા છે, જેની ફી પણ ભરી દેવામાં આવેલ છે, છતાં એ લોકોને આજ દિવસ સુધી અમુક તત્વો ઇસ્મો દ્વારા જે કબજો કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા એ કબજો ખાલી કરવામાં આવતો નથી। નાયબ કલેક્ટર શ્રી નલિયા પાસે અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ડુમરામાં અનુસૂચિત જાતિના લોકોને 11 જેટલા જે ખેડૂત ખાતેદાર છે એ લોકોને જમીન તો ફાળવવામાં આવી, પરંતુ 1997માં જે એક હુકમ નાયબ કલેક્ટર શ્રી નખત્રાણા દ્વારા કરવામાં આવ્યો હતો આજ દિવસ સુધી આજે આટલા વર્ષો સુધી હજી સુધી અનુસૂચિત જાતિના લોકોને સ્થાનિક કબજો જે નથી મળ્યો। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટ શહેરના અનેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। રાજકોટના પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, ઈશ્વરિયા મહાદેવ સહિત તમામ શિવાલયોમાં લોકો શિવલિંગથી 5 ફૂટ દૂર સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે। તમામ મંદિરોમાં મોઢે માસ્ક બાંધેલ હોય તે ભક્તોને જ દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે। અમે પહોંચ્યા છીએ રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરે, જે 145 વર્ષ જૂનું મંદિર છે। આપ જોઈ શકો છો રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો। હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર આજે ગુંજી ઉઠ્યું છે। હા, સોશિયલ ડિસ્ટન્સમાં લોકો દર્શન કરી રહ્યા છે। કોરોનાની મહામારી દિવસે ને દિવસે જેમ વધતી જાય છે તે રીતે સરકારના તમામ નિયમોને આધીન પંચનાથ મહાદેવ મંદિરે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે।
आप જોઈ શકો છો લોકો અત્યારે મિનિમમ 5 થી 6 ફૂટના અંતરે દૂર રહીને દર્શન કરી રહ્યા છે। તમામના ચહેરા પર આપ માસ્ક પણ જોઈ શકો છો। સોશિયલ ડિસ્ટન્સ સાથે જ લોકોને અહીં એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને સેનિટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરીને પંચનાથ મહાદેવ મંદિરે भोलानाथ ने अत्यारे लोको दर्शन करवा आवी रह्या छे, तेना तमाम नियमोनु पालन करी रह्या छे। त्यारे वात करीए मंदिरना महंतश्री साथे, आजे श्रावण मासनो प्रथम दिवस शुं कहेशो तमाम दर्शकोने? पंचनाथ महादेव की जय। श्रावण मासनो प्रथम दिवसे पंचनाथ दादानी कृपा बधाय भक्तजनो उपर वर्षे रहे तेवी शुभकामना साथ, जय महादेव। केटला वर्ष जूनू आ मंदिर छे अने मंदिरनो महिमा शुं छे? आ मंदिर 145 वर्ष जूनू छे अने आ एम कहीने तो पेढ़ी दर पेढ़ीनु आ मंदिर छे। एम आ चौथी पेढ़ी कोई कहे कि पांचमी पेढ़ी दर्शनार्थी तमे कोईने पूछशो कि तमे क्यारथी दर्शन करो तो एम कहेशे कि अमे आटला अमारा दादा भेगा अमे आवता, एटले आ पन्ना दादा तो दर पेढ़ी देदीना मंदिर छे दर्शनार्थी आवे छे। सप्ताहना बीजा दिवसे मार्केट आजे बजारमां भूलनी दोड़ चाली छे। निफ्टी आज 146.45 अंक एटले के 1.33% वधारा साथे 11,200 नी नजीक बंद थयो हतो। निफ्टी बैंक पण 4 सेशन नी तेजी मां 6% थी वधुनो उछाळो लीधो छे। रिलायंस, HDFC अने ICICI बैंके बजारमां आजे जोश भर्यो हतो। कारोबारना अंते सेंसेक्स आजे 511.34 अंक एटले के 1.37% वधारा साथे आजे 37,930.33 पर बंद रह्यो छे। तो आ हता आजना अब तक बुलेटिन। फरी मळीशुं नवा बुलेटिन साथे। त्यां सुधी मने रजा आपो ने जोता रहो अब तक। नमस्कार। आवाज अवनवा वीडियोस माटे अब तक नी चैनल ने सब्सक्राइब, लाइक अने शेयर करता ना भूलशो। आज रीते जोड़ाला रहो अब तक साथे। धन्यवाद।